કાંકરેજ પંથકમાંથી પસાર થતી બનાસ નદી વર્ષોથી કોરી ધાકોર હાલતમાં છે, જેમાં પરિસ્થિતિને ધ્યાને લઈએ તો ઉપરવાસ અને બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદના કારણે દાંતીવાડા જળાશય પણ ખાલી છે અને બનાસ નદીમાં પાણી છોડવામાં આવતું નથી. ખેડૂતો સરકાર પાસે માત્ર બનાસ નદીમાં પાણી છોડવાની માંગ ઘણા સમયથી કરી રહ્યા હતા, જેને લઈ રવિવારે બનાસ નદીમાં સુજલામ સુફલામ કેનાલ દ્વારા પાણી છોડવામાં આવ્યું હતું. કાંકરેજના સિહોરી, કંબોઈ, ઉમરી, રાનેર, ધાનેરા, ધરા જેવા વિસ્તારોમાં બોરવેલના તળ 1000 થી 1200 ફૂટ નીચા પહોંચ્યા છે, જેને લઈ કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાએ સરકાર પાસે માત્ર સુજલામ સુફલામ કેનાલ દ્વારા મુકોલી પાસેના સાયફનથી કાંકરેજ તાલુકાના મત વિસ્તાર ક્ષેત્રના છેવાડાના ગામ સુધી બનાસ નદીનું પાણી પહોંચાડવાની રજૂઆત કરી હતી, જેને ધ્યાને લઈ રવિવારે કંબોઈ ઉમરી પાસે બુકોલી ગામની સીમમાં સુજલામ સુફલામ કેનાલ પર સાયફન પર પાણી છોડાયું છે. આમ બનાસ નદીમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી પ્રસરી ગઈ છે. જો પાણી સતત ચાલુ રાખવામાં આવે તો છેવાડાના ગામડાઓને રાહત થાય, તેમજ પાણી જામપુર ખારિયા સુધી જવા દેવામાં આવે તો થરા વિસ્તાર સુધી ભૂગર્ભમાં તળ ઊંચા આવશે. આ ઉપરાંત બનાસ નદીના તટ પાસે આવેલ કાંકરેજના ખારિયા ગામ નજીકની કેનાલ 2017માં તૂટી ગઈ હતી, તે તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે તેવી ખેડૂતોએ રજૂઆત પણ કરી છે. ખેડૂત ક્રાંતિ યુનિયન દ્વારા આવતીકાલે જે બુકોલીની અંદર બનાસ નદીની અંદર મળવાના હતા, પણ સરકારે તાત્કાલિક જે પાટણ વિભાગની અંદરથી જે સુજલામ સુફલામ આવે છે એમાં દરવાજો ખોલી અને બનાસ નદીની અંદર પાણી નાખેલું છે. કારણ કે આ હેતુથી જ અમે મળવાના હતા, એટલે સતત આ દરવાજો કાયમી માટે ખુલ્લો રાખે અને અમારી બનાસ નદીની અંદર સતત પાણી ચાલુ રાખે, અને આવતા સમયની અંદર જો આ દરવાજો બંધ કરશે અને અમારી બનાસ નદીની અંદર જો પાણી બંધ કરશે તો અહીંના ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે. અને બીજી વાત કે જે ચોગા પંપિંગથી જે છેવાડાના ગામડાઓ સુધી જે સુજલામ સુફલામની અંદર પાણી જાય છે એ પણ સતત અમારું ચાલુ રહેવું જોઈએ, અને ટૂંક સમયની અંદર જે બનાસ નદીની અંદર જે સાયફન તૂટી ગયેલું છે એ પણ તાત્કાલિક રિપેર કરે, એટલે આવતા સમયની અંદર જો ન કરે તો ઉગ્ર આંદોલન કરશે. અને જે કાલે મળવાના હતા એ અમે પ્રોગ્રામ બંધ રાખીએ છીએ, કારણ કે જે હેતુથી મળવાના હતા બનાસ નદીની અંદર પાણી ચાલુ કરાવવા માટે એ સરકારે રાતોરાત ચાલુ કર્યું છે, એટલે અમે બધા ખેડૂતો ખુશ છીએ.